ઉમરગામ તાલુકાના ખતરવાડના હ્યુમન રાઇટ્સ એસોસિએશનના કાર્યકર્તાઓએ લોકોના દિલ જીત્યા. ખતરવાડમાંથી ગુમ થયેલી 12 વર્ષની આદિવાસી બાળાને હેમખેમ તેના ઘરે પહોંચાડી તેને સારી કામગીરી કરી હતી. ઉમરગામના ખતરવાડ ગામમાં મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના ખતરવાડ ગામે મનબુદ્ધિની આદિવાસી પરિવારની છોકરી જેનું નામ અંજલિ કિશન ખડપડિયા છે, જે અચાનક ઘરેથી નીકળી ગઈ હતી અને ટ્રેન દ્વારા બોઈસર મહારાષ્ટ્ર ખાતે પહોંચી ગઈ હતી. મહારાષ્ટ્ર પોલીસે પૂછપરછ કરીને તપાસ કરીને સંજાણ પોલીસને જાણ કરીને સંજાણ પોલીસ દ્વારા ખતરવાડના હ્યુમન રાઇટ્સ એસોસિએશનના વલસાડ જિલ્લા પ્રેસિડેન્ટ વિશાલભાઈ અને તેમની ટીમને જાણ કરતા ખતરવાડના સરપંચને સાથે રાખીને છોકરીના ઘરે તપાસ કરીને છોકરીની માતા પાસેથી જાણકારી મેળવી છોકરી થોડાક સમયથી ગુમ થયેલ છે તેવી વાત જાણવા મળી હતી. પછી એમને માતાને જણાવ્યું હતું કે તમારી છોકરી બોઈસર મુકામે મહારાષ્ટ્રમાં પાલઘર ખાતે અત્યારે પોલીસ સ્ટેશનમાં છે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. એમ કરીને પછી છોકરીની મોટી બહેનને આરતીબહેનને સાથે લઈ અને તે લોકો પોતે સાથે ત્યાં બોઈસરથી પાલઘર પહોંચે છે અને પાલઘરથી છોકરીને હેમખેમ સાદી નવરી લઈ અને એની માતાથી એને મળાવે છે. આમ એક ઉમદા કામગીરી કરી અને હ્યુમન રાઇટ્સના પ્રેસિડેન્ટ વિશાલભાઈ અને તેમની ટીમે ખતરવાડની જનતાના દિલમાં એક એવી જગા બનાવી હતી અને આ રીતે હ્યુમન રાઇટ્સના કાર્યકર્તાઓ અવારનવાર સારી એવી કામગીરી કરી રહ્યા છે અને માતાએ હ્યુમન રાઇટ્સના દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિશ, એક ગુજરાત કારોબાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતરવાડ ગામે. થોડાક સમય પહેલાં ખતરવાડની અંદર એક 12 વર્ષની બાળા જે અહીંથી મનબુદ્ધિની હોવાના કારણે મહારાષ્ટ્ર સુધી પહોંચી જવાનાથી ઘરથી દૂર ચાલી ગયેલી હતી અને અચાનક મહારાષ્ટ્ર પોલીસનો સંજાણ પોલીસનો સંપર્ક કરી અને ખતરવાડમાં વસતા હ્યુમન રાઇટ્સ સંગઠનના કાર્યકર્તાઓનો કોન્ટેક્ટ કરી અને છોકરીને પાછી હેમખેમ ઘરે પહોંચાડવામાં આવી છે. તો આ રીતે હ્યુમન રાઇટ્સ સંગઠન જે ઉમરગામ તાલુકામાં બહુ સારી એવી કામગીરી કરી રહ્યું છે અને એ સંગઠનના જે સભ્યો છે, જે કાર્યકર્તાઓ છે, આજે આપણે એ લોકોની મુલાકાત લઈ અને જાણીએ સંપૂર્ણ ઘટના શું હતી અને શું બનાવ બનેલો હતો અને છોકરી આજે કેવી પરિસ્થિતિમાં છે. ચલો જાણીએ આપણે હ્યુમન રાઇટ્સના પ્રેસિડેન્ટ વિશાલભાઈ જોડેથી કે શું ઘટના હતી. વિશાલભાઈ, તમે અમને સંપૂર્ણ ઘટના જણાવો કે જે છોકરી હતી એ કેવી રીતે ચાલી ગયેલી હતી અને પાછી તમે લઈ આવેલા છો, તો કેવી રીતે લાવેલા હતા અને કોના સંપર્કથી તમને એનો કોન્ટેક્ટ થયેલો હતો? અમને ઉમરગામ પોલીસ સ્ટેશન સંજાન આઉટપોસ્ટથી ફોન આવ્યો હતો 2/8/2021 રોજે બપોરના ટાઈમે અને છોકરી એમના ઘરથી ખતરવાડા ચૂના ફેક્ટરીના સામેથી જે જેમનું રહેવાનું સ્થાન છે, જેમનું ઘર છે, ત્યાંથી એ 1/8/2021 રોજે સાંજના 5 કલાકે જે ઘરથી નીકળી ગયેલ હતી, જે બાદ અમને સંજાણ પોલીસથી બપોરે 12:30 1 કલાકે ફોન આવેલો હતો પોલીસ સ્ટેશનમાંથી, જેમનું અમને ખબર પડી કે છોકરી આવી રીતે ઘરથી ચાલી ગઈ છે. જેમનું નામ અંજલિ કિશન ખડપડિયા, જેમનું ઘર, જેમના પરિવારને અમે શોધી એમનું ડોક્યુમેન્ટ્સ વગેરે લઈ એમની બહેન આરતીબેન જયસિંહભાઈ ચૌહાણ એમની બહેનને લઈ અમે સંજાણ પોલીસ સ્ટેશને ગયેલ. સંજાણ પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારબાદ એમનું વેરીફાઈ થઈ, આધાર કાર્ડનું વેરીફાઈ કરી, પાલઘર પોલીસ સાથે વિડીયો કોન્ફરન્સમાં એમની બહેન સાથે વિડીયો કોન્ફરન્સમાં બતાવી, તેમને ઓળખ આપી કે મારી બહેન છે. ત્યારબાદ અમે પાલઘર પોલીસ સ્ટેશને ગયા અને ત્યાંથી એમને સુરક્ષિત છોડાવી પરત એમના ઘરે પરિવારને મળાવી આજે એ હાલે સુરક્ષિત એમના ઘરે રહેલ છે. તમે આ રીતના બીજા પણ સેવાના કામો કરતા હશો ને? હા, અમે ઘણા બધા એવા સુરક્ષાના કામો કર્યા છે અને ઘણી બધી સેવાઓ પણ આપી છે અને આગળ પણ આપીશ. અને વલસાડ જિલ્લામાં કોઈને કંઈ પણ તકલીફ એવું કંઈ હોય, જેમને કંઈ તકલીફો હોય તો અમને જાણ કરી શકે છે. ક્યારે પણ 24 કલાક અમે હાજર રહીશું. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.